પેઇન્ટમાં આજે આપણે મગ દોરીશું, ડ્રોઈંગ કરીએ. સૌથી પહેલા આપણે લેશું કાઉન્ટેડ રેક્ટેંગલ શેપ, એ પર ક્લિક કરીએ. ત્યારબાદ આ જે રાઉન્ડેડ રેક્ટેંગલ શેપ છે એને દોરી લેશું. તમારે જેવડો શેપ દોરવો હોય એવડો તમે દોરી શકો. ત્યારબાદ ઉપરનો જે લાઈન છે અને ત્યાં આપણે લાઈન શેપ ઉપર ક્લિક કરી કીબોર્ડમાંથી શિફ્ટ કી દબાવી રાખી અને તે સીધી દોરી લેશું. વધારાનો જે ભાગ હોય એરેઝરથી કરી અને વધારાનો જે ત્યારબાદ આપણે લેશું રેક્ટેંગલ શેપ. રેક્ટેંગલ શેપ ઉપર ક્લિક કરી અને આ શેપ દોરાઈ જાય. ત્યારબાદ થતું હોય ત્યારબાદ ફરીથી રાઉન્ડેડ રેક્ટેંગલ શેપ લે. એ જે શેપ દોરવાનો છે એ રેક્ટેંગલ શેપ છે એનાથી સેજ મોટો દોરાઈ ગયા પછી સેજ અંદરની સાઈડ પણ આપણે ઝૂમિંગ કરી અને જે વધારાનો ભાગ છે એને કરી દઈશું. ઇરેઝ કરવાની હું બીજી રીત તમને સમજાવું છું. સૌથી પહેલા તો અહીંયા નીચે કટ આપી વ્હાઇટ કલર, ત્યારબાદ ફિલમાં જશું અને કલર વન છે તે વ્હાઇટ કલર લઈ ફિલમ, એટલે વ્હાઇટ કલર પૂરાઈ જશે. ત્યારબાદ ફરીથી બ્લેક કલર લઈ લઈએ, ફાઇલ શેપ લઈ લઈએ અને અહીંયા આવી રીતે સ્માઈલ ડિઝાઇન આમાંથી જોઈ અને આવી રીતે સિંગલ કોપી છે આની કોપી લઈ કોપી ઉપર ક્લિક કરી અને પેસ્ટ કરીશું. ત્યારબાદ ફર્મ સ્ટેપ ઉપર ક્લિક કરી દઈએ, લાઈન લાઈનની વચ્ચોવચ્ચ ક્લિક રાખી અને વળાંક સ્માઈલ લાઈન ઉપર ક્લિક કરી અને અહીંયાથી સ્વીચ સીધી લાઈન ના દોરાણી હોય ત્યારબાદ ગ્રે કલર આપણે લઈએ અને એક વધારાની લાઈન દોરી. લાઈન ને જાડી કરવી હોય તો થોડા આપેલ છે ત્યાંથી આઠ લઈ લઈએ. ત્યારબાદ જો તમે લાઈન દોરશો, જો સીધી લાઈન ન દોરાતી હોય કોડમાંથી શિફ્ટ કી દબાવી રાખવાની અને ત્યારબાદ તમે લાઈન દોરો તો એ એકદમ જાડી દોરાશે. ત્યારબાદ હવે આ મગ ની અંદર આપણે ગમતા કલર પૂરીશું. ત્યાં જો તમને ઈચ્છા થતી હોય તો વ્હાઇટ આપણે મોટો રોટે ગયેલો. ત્યારબાદ રાડ નીકળતી દૂર હોય તો કરવું.
કોપી લીધા પછી આ જે શેપ લીધો છે કોપી ન લેવી હોય તમે દોરી શકો છો કરો છે દોરવો ન હોય તો કોપી કરી શકો મનગમતા કલર ભરવા માટે ફિલ વિથ માં ફિલ માં જશો કલર લઈ લેવાનો જે કલર તમને ગમતો હોય તે કલર તમે લઈ અને Thank you.